નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ આપણે ધોરણ 3 વિષય ગણિત ગમ્મત એમાં પ્રકરણ 6 આપલેની ગમ્મત. અગાઉ આપણે 1-5 પ્રકરણ શીખી ગયા. આજે આપણે પ્રકરણ 6 આપલેની ગમ્મત એના વિશે અભ્યાસ કરીશું. આપલેની ગમ્મત એટલે કે બાળકો સરવાળો અને બાદબાકી, બરોબર? જેવી રીતના આપણે અગાઉ સરવાળાના દાખલા શીખી ગયા એવી રીતના તમારે બાદબાકીના દાખલા પણ તમે આગળના ધોરણમાં શીખ્યા હતા, જેમાં દશકવાળા દાખલા પણ આવી ગયા છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ આજના આપલેના ગમ્મતના પ્રકરણની. ક્રિકેટ મેચ એટલે કે ક્રિકેટની રમત. તો અહીંયા આગળ ક્રિકેટ મેચમાં શ્રીલંકાએ 235 રન બનાવ્યા. કેટલા રન બનાવ્યા છે? 235. ભારતે 123 રન બનાવ્યા, બરાબર? તો તમને આમાં ખ્યાલ આવી ગયો હશે કે એમાં કોણે વધારે રન બનાવ્યા છે, બરાબર? અંકો પરથી તો તમને ખબર પડી ગઈ હશે કે 235 વધારે છે જ્યારે 123 ઓછા છે. એટલે આપણે કહીશું કે ભારતે ઓછા રન બનાવ્યા છે, હજી રમત ચાલુ છે. ભારતને જીતવા માટે કેટલા વધારે રનની જરૂર છે, બરાબર? શ્રીલંકાનો વારો પતી ગયો છે અને 235 રન બનાવી દીધા છે અને અત્યારે હજી આપણે 123 રન બનાવ્યા છે. જો આપણે જીતવું હોય તો આપણે એનાથી વધારે રન બનાવવા પડે, એટલે કે 236 રનની રન બનાવીએ તો આપણે જીતી શકીએ છીએ. તો આપણે એના માટે શું કરવાનું કે હવે કેટલા રન વધારે બનાવવા પડશે? તો અહીંયા આગળ 236 ઓછા 123, બરાબર? અહીંયા આગળ જુઓ, તમારી પાસે પાઠ્યપુસ્તક છે ને, તો નીચે તમારે એમાં જો 236 રન જીતવા માટે આપણે જરૂર પડે અને ભારતે કેટલા રન બનાવ્યા છે? તો કે છે 123 રન બનાવ્યા છે, બરાબર? તો 236માંથી આપણે 123 બાદ કરતા 113 રન હજી વધારે જરૂર પડશે. અહીંયા આગળ જો બાજુમાં લખ્યું છે જીતવા માટે બાકી રન, એટલે હજી આપણે 113 રન વધારે બનાવવા પડે તો આપણે શ્રીલંકા સામે જીતી શકીએ છીએ, બરાબર? ચાલો એના પછી જુઓ, સામે આ દાખલો તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરો. કે છે શું કહે છે આપણને કે આ એક બીજો દાખલો આપ્યો છે બાદ બાકીને તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરો. ચાલો આપણે પહેલાં રકમ જોઈએ. ગીતા પાસે તેના પાકીટમાં 368 રૂપિયા હતા. કેટલા હતા એના પાકીટમાં? ગીતા પાસે 368. તેમાંથી તેણે 123 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. તો હવે તેના પાકીટમાં કેટલા રૂપિયા બાકી રહ્યા છે? એટલે આપણે મોટી રકમ એટલે કે 368માંથી 123 રૂપિયા બાદ કરી દઈશું તો આપણને એ રકમ મળી જશે કે એના પાકીટમાં કેટલા રૂપિયા બાકી રહ્યા છે. એના માટે જો નીચે રકમ પણ તમને આપી દીધેલી છે, બરાબર? નીચે જો રકમ લખી દીધી છે કે ગીતાના પાકીટમાં રહેલા રૂપિયા તો 368 અને પુસ્તકની કિંમત ઓછા 123, એટલે કે આ બાદબાકીની નિશાની છે, બરાબર? બાદબાકીની નિશાની તો ખબર છે તમને? હા, બાદબાકીની નિશાની છે. અહીંયા આગળ જુઓ બાળકો, તમે કહેશો કે ઉપર આ ત્રિકોણમાં 1, પછી ચોરસમાં 10 અને ગોળમાં 100 કેમ લખ્યા છે? તો એકમ, દશક અને 100 અગાઉ આપણે શીખી ગયા હતા, બરાબર? કે પાછળથી એકમ, એના પછી દશક અને પછી 100. જેમ જેમ આગળ સંખ્યા વધે તેમ એકમ, દશક, 100, 1000, 10000, લાખ, બરાબર? એમ અંકો વધતા જાય છે. તો અહીંયા આગળ આ 3 એકમ, દશક અને 100 તમારી સમજૂતી માટે આપેલા છે. તો અહીંયા આગળ 100ના ખાનામાં 3 વખત 3 લખેલા છે, 3 વખત 100 લખ્યા એટલે 300 થયા, બરાબર? પછી 6 વખત 10 એટલે કે 60 અને આ 111 એવું 8 વખત લખ્યું છે એટલે કે 8 એકમ. તો અહીંયા આગળ 368 ઓછા 123, ચાલો આપણે હવે એની બાદબાકી કરીએ. તો અહીંયા આગળ 8 છે, બરાબર? એમાંથી કેટલા બાદ કરવાના છે? તો કે છે 3. અહીંયા આગળ આપણે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એમાંથી 3 બાદ કરીએ, 1, 2 અને 3. તો કેટલા બાકી રહ્યા? 1, 2, 3, 4 અને 5, બરાબર? તો અહીંયા આગળ 5, 8માંથી 3 બાદ કરતા 5 વધે. આવી નાની રકમ તો તમે હાથના વેઢાથી પણ કરી શકો છો, બરાબર? એટલે બને ત્યાં સુધી હાથના વેઢાનો ઉપયોગ તમારે કરવાનો.
ત્યાર પછી છ છે, એમાંથી બે બાદ કરીએ. તમારી એ છ આંગળીઓ છે બરાબર, એમાંથી બે બાદ કરતા જુઓ તો કેટલી બાકી, કેટલી આંગળીઓ બાકી રહી? તો તમે કહેશો ચાર છે ને, તમારે છ આંગળીઓ. જો આવી રીતના પાંચ અને એમાં એક છ, એમાંથી કેટલી બાદ કરવાની? ચાર કાઢી નાખી તો કેટલી બાકી રહી? બે. બરાબર, તો અહીંયા બે. એવી રીતના ત્રણમાંથી એક બાદ કરતા બે વધે છે. ચાલો આગળનો દાખલો આપણે જોઈશું. તમે શરીફાને મદદ કરી શકો. શું કે છે કે તમે શરીફાને મદદ કરી શકો. શાના માટે આપણે મદદ કરવાની છે તે જોઈએ. અહીંયા એક રકમ આપીશું તે વાંચીએ આપણે. શરીફાની માતાએ તેને કેટલીક વસ્તુઓ ખરીદવા માટે બજારમાં મોકલી. તેણે તેને રૂપિયા 245 આપ્યા. શરીફાએ રૂપિયા 127માં 1 કિલોગ્રામ કપડાં ધોવાનો પાવડર ખરીદ્યો અને દુકાનદારે તેને રૂપિયા 98 પરત કર્યા. શરીફાની માતાએ તેને બજારમાં અમુક વસ્તુઓ ખરીદવા માટે મોકલી. તો કઈ વસ્તુઓ લાવવાના કીધા છે? કે 1 કિલોગ્રામ કપડાં ધોવાનો પાવડર. બરાબર, તો અને એની માતાએ કેટલા રૂપિયા આપ્યા હતા? એને કુલ 245 રૂપિયા. પાવડર કેટલામાં ખરીદ્યો? 127. તો દુકાનદારે તેને 98 રૂપિયા પાછા આપ્યા. તો ચાલો આપણે જોઈએ એ દાખલો કેવી રીતના ગણવો અને 98 રૂપિયા કેવી રીતના પરત આવ્યા. બરાબર, તો અહીંયા આગળ જો શરીફા પાસે 245 રૂપિયા હતા. અહીંયા આગળ બાજુનું લખવાનું રાખવાનું. બરાબર, વ્યવહારો એટલે કે કોયડા દાખલામાં આપણે આ બાજુમાં જે વિગત છે એ તમારે લખવાની, એનો એક માર્ક્સ હોય છે. જો આ તમે લખી નહીં હોય તો તમારો એક માર્ક્સ કપાઈ જશે. દાખલો તમે સાચો ગણ્યો હશે, જવાબ સાચો હશે અને આ વિગત નહીં લખી હોય તો તમારે પૂરેપૂરા માર્ક આવશે નહીં. બે માર્કનો દાખલો હોય તો એક જ માર્ક આવશે. એટલે આ વિગત તમારે લખવી જરૂરી છે જે ઉપર આપી દીધેલી હશે. બરાબર, ચલો શરીફા પાસે 245 રૂપિયા હતા અને પાવડરની કિંમત કેટલી હતી? તો 127. એટલે મેં સામે પાવડરની કિંમત એવું લખ્યું છે. બરાબર, અગાઉ આ બધું તો મેં તમને સમજાવી દીધું કે એકમ, દશક અને સો, ત્રિકોણ, ચોરસ અને ગોળમાં શા માટે આવું લખ્યું છે. બરાબર, એટલે તમારે નોટમાં લખતી વખતે આવું લખવાની જરૂર નથી, ફક્ત આ રકમ જ લખવાની છે. તો ચાલો આપણે એ દાખલો ગણીએ. અહીંયા આગળ જો 245 ઓછા 127. બરાબર, તો અહીંયા આગળ જુઓ બાળકો, આ 5 લખ્યા છે, નીચે 7 છે. તો ઉપર નાની રકમ છે ને નીચે મોટી રકમ છે. મોટી રકમ એટલે કે તમારી પાસે 5 હોય એમાંથી તમે 7 બાદ કરો, આપી શકો કોઈને ના હોય. 5 ચોકલેટ હોય અને કોઈ 7 માંગે તો તમે આપશો ના. બરાબર, તમારી પાસે 2 ઓછી છે. તો એના માટે શું કરવાનું? બાજુવાળા પાસેથી 10કો લેવાનો. શું લેવાનું? 10કો. જો બાજુના પેજ ઉપર એની ગણતરી તમને આપેલી છે. નીચે 3 દાખલા ગણ્યા છે ને, તો પહેલા જે બોક્સમાં છે એમાં 5માંથી 7 કેવી રીતના બાદ કર્યા છે તે સમજાવી છે. એટલે કે અહીંયા આગળ 245 છે, 5માંથી 7 ન જાય એટલા માટે 4 પાસેથી 10કો લીધો છે. 10કો એટલે કે આ 4 લખેલા છે એની ઉપર 300 લીટો કર્યો હોય તેને 10કો લેવા લીધો કહેવાય. બરાબર, તો એની પાસેથી 10કો લઈએ એટલે 1 ઓછો થઈ જાય. 1 ઓછો થયો એટલે કે 4 હતા અને એમાંથી 1 એને આપી દીધો એટલે એની પાસે કેટલા બાકી રહ્યા? તો 3. બરાબર, આ બાદ રકમ લખવાની ભૂલવાની નહીં. આ ચેકો એટલા માટે માર્યો છે કારણ કે તમને ગણતરી વખતે આ રકમ તમે યાદ રાખો નહીં. ચેકો મરાઈ ગયો હોય એટલે એના ઉપર જે રકમ લખી હોય એ રકમ નીચે એમાંથી બાદ તમારે કરવાની છે. તો હવે અહીંયા આગળ 10કો લીધો એટલે એની પાસે 3 બાકી રહ્યા અને આપણે 10 લાવ્યા છે એટલે 5 આપણી પાસે હતા અને 10 લાવ્યા એટલે અહીંયા આગળ 10 ને 5 15. અહીંયા આગળ જો તમારી પાસે પાઠ્યપુસ્તક છે એમાં 1 લખેલો છે. બરાબર, અને આ 5, 10 ને 5 અહીંયા આગળ 1 લખી દો તો પણ 15 થાય. અને એવું ના કરવું હોય તો તમારે શું કરવાનું? આપણે શાળામાં હતા ત્યારે આપણને આ રીતનું કરાવતા, 5ની ઉપર ચેકો મારી એની ઉપર 15 લખતા હતા. બરાબર, અને એવું ના લખવું હોય તો 5ની આગળ 1 પણ તમે લખી શકો છો. એટલે કે 15માંથી 7 બાદ કરતા 8 મળે છે. બરાબર, 15માંથી બાદ કરવાના છે એટલે આપણે કેટલા લીટા કરીશું? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15.
ચાલો સાત કાઢી નાખવાના છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ ને સાત. કેટલા બાકી રહ્યા? તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ. બરોબર મળી ગઈ આપણને પહેલી રકમનો, પહેલી રકમનો જવાબ. બરોબર, પંદરમાંથી સાત બાદ કરતા આઠ મળ્યા. હવે આવે છે ચાર અને બે. ચારની ઉપર તો આપણે દસકો લીધો હતો, બે રકમ હવે ભૂલી જવાની છે ખાવાળી. અને એની ઉપર કેટલા લખ્યા છે? તો કે છે ત્રણ લખ્યા છે. તો હવે આપણે એ રકમ યાદ રાખવાની છે. બરોબર, તો એમાં જો નીચે આપેલા છે 245 ઓછા 127, પંદરમાંથી સાત બાદ કરતા આઠ લખેલા છે એટલે આપણે જવાબ લખી દીધો. હવે આપણે કોનું કામ કરવાનું છે? કે દશકવાળા સ્થાનનું. બરાબર, એટલે કે ત્રણમાંથી બે બાદ કરતા એક મળે છે. ત્રણ લીટા હોય એમાંથી એક કાઢી નાખીએ એટલે બે બાકી રહે. બરાબર, ચાલો હવે બે સ્થાનની ગણતરી થઈ ગઈ, એકમ અને દશક, એનો જવાબ 18 આવી ગયો. હવે આ સોના સ્થાનની ગણતરી બાકી રહી, તો એના માટે પણ ત્રીજું અલગથી બોક્સ તમને સમજાવવા માટે આપેલું છે. તો એમાં બેમાંથી એક બાદ કરતા એક વધે છે. બરાબર, એ તો સાદી ગણતરી છે. બે આંગળી હોય એમાંથી એક આંગળી કાઢી નાખો એટલે એક જ બાકી રહી ને. એટલે શું જવાબ આવ્યો? 118. તો નીચે પણ તમારે વ્યવહારુ એટલે કે કોયડાના દાખલામાં નીચે જવાબ તરીકે લખવાનું. તેથી દુકાનદારે શરીફાને 118 રૂપિયા આપવાના હતા. એટલે દુકાનદારે એને 98 રૂપિયા શા માટે પાછા આપ્યા હતા? કારણ કે તેને 127 રૂપિયા આપ્યા હતા તેથી. બરાબર, ચાલો હવે આગળ જોઈએ આપણે મહાવરો છે. બરાબર, મહાવરો એટલે કે તમારે દાખલો ફરીથી ગણવો, એની પ્રેક્ટિસ કરવી. તો અહીંયા આગળ જુઓ, એક નંબર છે 12 કાચબાની ઉંમર 33 વર્ષની છે. આ છે નાનું બચ્ચું, એને બાળ કાચબો કીધો છે. અને તેની માતા કાચબીની ઉંમર 150 વર્ષ છે. તો કાચબી કરતાં બાળ કાચબો કેટલો નાનો હશે? તો અહીંયા આગળ દાખલો ગણીને બતાવ્યો છે કે 150 વર્ષ માતાની ઉંમર અને ઓછા 33 વર્ષ બાળ કાચબાની ઉંમર. બરાબર, તો એવું તમારે અહીંયા બાજુમાં વિગત લખવાની છે. કોની ઉંમર છે? આ માતાની ઉંમર. બરાબર, અને આ બાળ કાચબાની. તો અહીંયા આગળ 0 માંથી 3 ના જાય તો શું કરવાનું? આપણે બાજુમાંથી દસકો લેવાનો. કોની પાસેથી? 5 પાસેથી. તો 5 પાસેથી દસકો લેતા એની ઉપર 4 વધે. કેમ એવું? કારણ કે 1 ઓછો થઈ ગયો અને આપણી પાસે 10 આવ્યા. એટલે 10માંથી 3 બાદ કરતા 7 વધે. બરાબર, અને 4માંથી 3 બાદ કરતા 1 વધે. અને અહીંયા આગળ 1ની નીચે કશું જ નથી એટલે 1નો 1 પાછો, તમે શૂન્ય પણ લખી શકો છો. બરાબર, ખ્યાલ આવી ગયો આ દાખલામાં કે બાદબાકી કેવી રીતના કરી? તો આ 117 વર્ષ શું છે? તો બાળ કાચબો કાચબી કરતાં 117 વર્ષ નાનો છે. બરાબર, અહીંયા આગળ તેથી કરો અથવા તો 3 ટપકા કરીને માટે પણ તમે લખી શકો છો. માટે બાળ કાચબો કાચબી કરતાં 117 વર્ષ નાનો છે. ચાલો એના પછીનો બીજા નંબરનો દાખલો છે. અરવિંદે વાર્તાના પુસ્તકના 69 પાના વાંચ્યા છે. ગૌરીએ તે જ પુસ્તકના 95 પાના વાંચ્યા છે. તો કોણે વધારે પાના વાંચ્યા છે અને કેટલા વધારે વાંચ્યા છે? બરાબર, અરવિંદ અને ગૌરી બંને પુસ્તકના પાના વાંચ્યા છે. તો એમાં 69 પાના અરવિંદે વાંચેલા છે અને 95 પાના કોણે વાંચ્યા છે? ગૌરીએ. હવે આ બેમાંથી મોટી રકમ કઈ છે? તો કે છે 95 છે. બરાબર, 99 65 95 મોટી રકમ છે એટલે આપણે એ પહેલા લખવાની. બાદબાકીમાં હંમેશા મોટી રકમ ઉપર અને નાની રકમ નીચે રાખવી, જેથી કરીને તમને બાદબાકી કરવામાં સરળતા પડે અને દાખલામાં ભૂલ આવે નહીં. એટલે આપણે 95 ઉપર રાખ્યા છે અને ઓછા 69. બરાબર, અહીંયા આગળ લખવાનું વિગતમાં શું લખવાનું? કે અરવિંદે વાંચેલ પાના. અહીંયા શું લખવાનું? અરવિંદે વાંચેલ પાના. અને આ કોના છે? ગૌરીએ વાંચેલા. ગૌરીએ વાંચેલ
પાના અને આ અરવિંદે, અરવિંદે ઓછા વાંચ્યા હતા ને, હા એટલે આ પાના અરવિંદે વાંચેલા છે. બરોબર, તો હવે આપણે અહીંયા પાંચ છે અને અહીંયા નીચે નવ છે, તો પાંચમાંથી નવ જશે નહીં જાય, તો શું કરવાનું? આપણે બાજુમાંથી દસકો લેવામાં લેવાનો. બાજુમાં કોણ છે? નવ છે, તો નવ પાસે આપણે દસકો લેતા એની પાસે આઠ વધે છે. બરોબર, અને પાંચના કેટલા થાય? પંદર. અહીંયા આગળ એક લખો તો પણ ચાલે, અને ચેકો મારી તમે ઉપર પંદર લખો તો પણ ચાલે. એટલે પંદરમાંથી આપણે નવ બાદ કરવાના છે. ચાલો, આ પંદર આંગળીઓ છે એમાંથી આપણે નવ કાઢી નાખીએ. કેટલી બાકી રહી? એક બે ત્રણ ચાર પાંચ અને છ. બરાબર, તો અહીંયા આગળ લખીશું આપણે છ. હવે જુઓ આપણે અહીંયા આગળ શેમાંથી છ બાદ કરવાના છે? નવમાંથી બાદ કરીશું કે આઠમાંથી કરીશું? તો તમે કહેશો આઠમાંથી, નવ ઉપર આપણે ચેકો મારેલો છે. બરાબર ને, એટલે એને યાદ રાખવાના નથી. ઉપર જે અંક લખેલો છે આઠ, એમાંથી છ બાદ કરતા આપણને બે મળે છે. બરાબર, ચાલો હવે એના પછી ત્રીજા નંબરનો દાખલો જોઈએ. રીનાએ પોતાના ઘરના વિદ્યુત મીટરનું માપ નોંધ્યું. વિદ્યુત મીટર એટલે કે લાઇટનું બિલ જે આવે છે એનું મીટર હોય છે ને, વિદ્યુત મીટર કહેવામાં આવે છે. બરાબર, દરેકના ઘરમાં હશે. ગયા મહિનાનું મીટર માપન 118 યુનિટ હતું. કેટલું હતું? તમે અરા ઘરે મીટર લખવા આવતા હશે ત્યારે અંક લખી જાય છે. બરાબર, અને એના પછી તમે કેટલા યુનિટ એક મહિનાની અંદર બાળ્યા છે, બે મહિનામાં બાળ્યા છે, એ તમારે બાદબાકી કરો એટલે તમને મળી જશે. તો ગયા મહિનાનું માપન 118 હતું અને આ મહિનાનું મીટરનું માપન 193 યુનિટ છે. બરાબર, 118 હોય અને ત્યાં સુધી તમારું લખાઈ ગયું હોય એટલે એના પછીથી સ્ટાર્ટ થાય, એટલે કે 119થી 193 સુધીનું તમારું બિલ આવે છે એટલા યુનિટનું. તો એક મહિનામાં તેણે કેટલી વીજળી વાપરી હશે? તો આના માટે આપણે શું કરવાનું? તો કે છે બાદબાકી કરીશું તો આપણને જવાબ મળી જશે. તો અહીંયા આગળ આ મહિનાનું માપન છે 193 અને ગયા મહિનાનું માપ છે 118. બરાબર, જો અહીંયા આગળ આ મીટર પણ દોરીને બતાવેલા છે 193 અને 118, આ ગયા મહિનાનું તું ના આ મહિનાનું અહીંયા સુધીનું આવેલું છે. તો મોટી રકમ આપણે ઉપર લખી છે 193 ઓછા 118. બરાબર, અહીંયા આગળ બાદબાકીની નિશાની કરી દેવાની અને બાજુમાં વિગત પણ લખી દેવાનું કે આ મહિનાનું માપન. અને 118 ગયા મહિનાનું. બરાબર, આ રીતનું લખવાનું. એમાંથી હવે આપણે બાદબાકી કરવાની છે. ત્રણમાંથી આઠ ના જાય તો શું કરવાનું? બાજુમાંથી દસકો લેતા, નવમાંથી એક ઓછો થઈ જાય એટલે ઉપર કેટલા લખવાના? આઠ લખવાના. બરાબર, અને ત્રણમાં આપણે દસ લાવ્યા છીએ એટલે આગળ એક લખી દઈએ એટલે તેર થયા, અથવા તો ઉપર તેર લખી દેવાનું. તેરમાંથી આઠ બાદ કરતા કેટલા થાય? પાંચ. બરાબર, ચાલો ખબર પડશે તેરમાંથી આઠ બાદ કરતા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર. એમાંથી આઠ કાઢી નાખો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. તો ચાલો કેટલા બાકી રહ્યા? એક બે ત્રણ ચાર અને પાંચ. બરાબર, પાંચ બાકી રહેતા આપણે અહીંયા આગળ એના ખાનામાં લખી દઈશું તેરમાંથી આઠ બાદ કરીએ એમાંથી. હવે પછી દશકના અંકની આપણે બાદબાકી કરીએ તો એમાં આઠ છે, એમાંથી એક બાદ કરતા આપણને સાત મળે. હવે આ ગણતરી તો નાની છે, નાના અંકો છે એટલે તમે આંગળીની મદદથી કરી શકશો. બરાબર, એકમાંથી એક બાદ જતા શૂન્ય થાય છે. બરાબર, શૂન્ય વધે ને, તો આ મહિનામાં તેને કેટલી વીજળી વાપરી? તો 75 યુનિટ. 75 રૂપિયા ના કહેવાય, 75 યુનિટ. અને એક યુનિટના જેટલા રૂપિયા હોય એટલા જોડે ગુણાકાર કરી દેતા આ મહિનાનું બિલ આવે છે. બરાબર, તો અહીંયા આગળ એને અહીંયા યુનિટ લખ્યું છે એટલે આપણે શું લખવાનું? તેણે વીજળીના 75 યુનિટ વાપર્યા હશે. બરાબર, ખબર પડી ગઈ આ દાખલામાં. તો હવે આપણે આગળનો ચોથા નંબરનો દાખલો જોઈએ. ચાલો રકમ વાંચીએ. ખુશ્બુએ રૂપિયા 125માં શર્ટ ખરીદ્યું અને રૂપિયા 165માં પેન્ટ ખરીદ્યું, તો તેણે કુલ કેટલા રૂપિયા ખર્ચ કર્યો? તો અહીંયા આગળ જુઓ, રૂપિયા 125માં શર્ટ ખરીદ્યું
ને 165 માં પેન્ટ ખરીદી. તો અહીંયા આગળ જો મેં આ કુલની નીચે લીટી કરી છે, આવો શબ્દ કુલ લખ્યું હોય ત્યારે શું કરવાનું, સરવાળો કરવાનો, બરાબર, વત્તાકારની નિશાની કરવાની, એટલે કે આ બે રકમનો સરવાળો થશે 125 અને 165. તો બાળકો તમે સરવાળો કરતી વખતે નાની મોટી રકમ ધ્યાનમાં નહીં રાખો તો ચાલશે, એટલે કે 125 પહેલાં લખો કે 165 પહેલાં લખો, સરવાળો બંને સાચો જ આવશે. બાદબાકીમાં ખાસ ધ્યાન રાખવાનું કે મોટી રકમ ઉપર લખવાની. ચાલો આપણે સરવાળો કરીએ, 165 વત્તા 125 તો આપણને કુલ ખર્ચો મળી જશે. તો અહીંયા આગળ 5 વત્તા 5 કેટલા થાય, બંને હાથના આંગળા ગણી નાખો, 5 5 તો 5 પછી ગણીએ તો 5 પછી 6 7 8 9 અને 10, તો 10નું મીંડું વધી પડી 1, વધી પણ મૂકવાની ભૂલવાની નહીં. 6ની ઉપર આપણે 1 વધી મૂકી છે એટલે આમાં 6 ને 1 7 8 અને 9, બરાબર, 10કના સ્થાનમાં શું લખવાનું, 9. ત્યાર પછી આપણે 100ની ગણતરી કરીએ, એમાં 1 વત્તા 1, 1 અને 1 કેટલા થયા, 2, તો આપણને કુલ ખર્ચો મળી ગયો 290 રૂપિયા. ખુશ્બુએ પેન્ટ અને શર્ટનો કુલ ખર્ચ 290 રૂપિયા ચૂક્યો કહેવાય, બરાબર. એટલે તમારે અહીંયા આગળ નીચે લખવાનું, તેણે બધા મળીને રૂપિયા 290 ચૂકવ્યા. અહીંયા આગળ શર્ટમાં શર્ટની કિંમત અને પેન્ટમાં પેન્ટની કિંમત લખી દેવાનું બાજુમાં વિગત કે પેન્ટ ખરીદ્યું અને શર્ટ ખરીદ્યું, બરાબર. ચાલો હવે એના પછીનું આપણે આગળનું જોઈએ. નીચેના ઉકેલ શોધો. તો જુઓ, ઉકેલ શોધો એટલે બાદબાકીની નિશાની હોય તો બાદ કરવાનું અને સરવાળાની નિશાની હોય તો સરવાળો કરવાનો. તો અહીંયા આગળ 17 - 3, બરાબર, એકમના સ્થાનમાં ફક્ત 3 આપે છે, દશકમાં કાંઈ આપ્યું નથી, એટલે આપણે 0 પણ લખી શકીએ છીએ, અને ના લખો તો એની એ રકમ નીચે મૂકી દેવાની. ચાલો અહીંયા આગળ એકમમાંથી એકમ બાદ કરીએ એટલે કે 7માંથી 3 બાદ કરતાં આપણને 4 મળે છે, બરાબર. તમારે 7 આંગળીઓ છે, 7 વેઢા ગણો, અહીંયા આગળથી ગણો, 1 2 3 4 5 6 અને 7, એમાંથી 3 કાઢી નાખો, કેટલી બાકી રહે છે, તો 3 અને 1 4, બરાબર. તો અહીંયા આગળ લખીશું આપણે 4, અને અહીંયા આગળ 1 ના 1 1 માંથી 0, એટલે કંઈ નથી લખ્યું, એટલે 1 નો 1. 17માંથી 3 બાદ કરીએ તો 14 મળે. ત્યાર પછી 14 વત્તા 3, તો આ સરવાળો કરવાનો છે, 4માં બીજા 3 ઉમેરીએ તો કેટલા થાય, 7 થાય. 4 પછી ગણવાનું, ના 5 પણ કશું નથી એટલે તમે 0 લખી શકો છો. ત્યાર પછીનો દાખલો જુઓ, 39 - 10, તો 39માંથી 10 બાદ કરવાના છે, એકમમાંથી એકમ અને દશકમાંથી દશક બાદ કરવાના છે, બરાબર. અહીંયા જુઓ 9 છે અને એની નીચે 0 છે, 9માંથી 0 બાદ કરવાનું, એટલે કશું બાદ નથી કરવાનું, એટલે 9ના 9 બાકી રહે, બરાબર. 9માંથી 0 બાદ કરીએ તો 9ના 9 વધે છે, જો અને આની ઉપર 0માંથી 9 બાદ કરવાના હોય તો થાય, ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે 0માંથી 9 બાદ કરે તો 9ના 9 લખે, એવું સાચું કહેવાય નહીં, જો 0 ઉપર હોય તો 10કો લેવો પડે, બરાબર, અને નીચે હોય તો એટલાને એટલા રહે છે. ત્યાર પછી 3માંથી 1 બાદ કરતાં 2 વધે છે, બરાબર. ચાલો એના પછી આગળનો દાખલો જોઈએ, 12 - 24, તો 2 - 4 કેટલા થાય છે, 6, 2માં 4 ઉમેરીએ તો 6 થાય, બરાબર, અને 1 - 2 તો 3, 1 લીટો અને બીજા 2 લીટા થઈ ગયા 3. ચાલો એના પછી 86 - 58, 86માંથી આપણે 58 બાદ કરવાના છે, એટલે કે એકમમાંથી એકમ, 6માંથી 8 બાદ કરવાના, 6માંથી 8 બાદ ન થાય, નાની રકમમાંથી મોટી રકમ ન જાય તો શું કરવાનું, 8 પાસેથી 10કો લઈએ, એની ઉપર 7 વધે, હવે 7 વધ્યા તો 6ના કેટલા થાય, 16 થાય, બરાબર. બાળકો 1ના 11, 2ના 12, 3ના 13 એવું યાદ રાખવાનું તમારે, અને અહીંયા આગળ 6ના 16 કરી દેવાના, 16માંથી 8 બાદ કરીએ તો 8 વધે, બરાબર. અહીંયા આગળ 16 હોય, 1 2 3 4 5 6 7 8
દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ, એમાંથી આઠ કાઢી નાખો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, તો કેટલા બાકી રહ્યા? એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, બરોબર. અને સાતમાંથી પાંચ બાદ કરીએ તો બે વધે, બરોબર. ચાલો આગળનો દાખલો જોઈશું આપણે. એકસો ને ઓગણચાલીસ ઓછા એકસો ને દસ, આ બધા બે રકમવાળા જે તમારે બીજા ધોરણમાં આવી ગયા હશે. આ ત્રણ રકમવાળા પણ બીજામાં આવેલા હશે દસકા વગરના, બરોબર. અહીંયા આગળ જુઓ, ફરીથી નવમાંથી ઝીરો બાદ કર્યો છે તો શું આવશે? નવના નવ. ત્રણમાંથી એક બાદ કરીએ તો બે, બરોબર. અને એકમાંથી એક જાય તો ઝીરો, ખબર પડી ગઈ. ચાલો એના પછી સરવાળાનો એક દાખલો છે. બસો ને સાડત્રીસ વત્તા બસો ને તેર, તો સાતમાં ત્રણ ઉમેરીએ તો કેટલા થાય? સાત પછી ગણો, આઠ નવ અને દસ, તો દસનો ઝીરો, વધી પડી એક, બરાબર. અહીંયા આગળ વધી મૂકવાની છે, વધી પડી એક, તો એક ત્રણ અને બીજો એક, તો ત્રણ ને એક ચાર, ચાર ને એક પાંચ, તો અહીંયા આગળ કેટલા લખવાના? પાંચ લખવાના. અને બે વત્તા બે કેટલા થાય? ચાર થાય. એક બે ત્રણ અને ચાર થઈ ગયા. ચાલો એના પછી ફરી બાદ બાકીનો આવ્યો. ત્રણસો ને પચીસ ઓછા બસો ને ચાર, તો પાંચમાંથી ચાર કાઢીએ. પાંચ આંગળીઓ હોય એમાંથી ચાર કાઢી નાખો, એટલે કેટલી બાકી રહી? એક જ, બરાબર. અને બેમાંથી ઝીરો, એટલે બેમાંથી કશું બાદ ના કરતા બેના બે જ વધે છે. એના પછી ત્રણમાંથી બે બાદ કરો. ત્રણ આંગળી હોય એમાંથી બે કાઢી નાખવાની છે, બરાબર. તો કેટલી બાકી રહી? એક જ બાકી રહી ને, હા. એટલે શું જવાબ આવ્યો? એકસો ને એકવીસ. ચાલો એના પછી ચારસો ને ચુમ્મોતેર ઓછા એકસો ને છત્રીસ, બરાબર. તો આ બાદ બાકીનો દાખલો છે. એકમમાંથી એકમ, દશકમાંથી દશક અને સોના સ્થાનમાંથી સો બાદ કરવાના છે. તો આપણે એકમમાં ચાર છે, નીચે છ છે, એટલે કે ઉપર નાની રકમ છે, નીચે મોટી રકમ છે, બરાબર. તો એમાં ચારમાંથી છ ના જાય તો શું કરીશું? આપણે બાજુમાંથી દસકો લઈએ. દસકો લઈએ એટલે તરત જ એની ઉપર એક ઓછો કરી નાખવાનો. એટલે સાતમાંથી એક ઓછો કરતાં કેટલા વધે? છ વધે, બરાબર. અને ચારના કેટલા થાય? ચૌદ. આગળ મેં તમને સમજાવ્યું હતું ને, એક હોય તો અગિયાર, બે હોય તો બાર, ત્રણ હોય તો તેર, ચાર હોય તો ચૌદ. ચૌદમાંથી છ બાદ કરો. ચાલો તો ચૌદમાંથી છ બાદ કરીએ તો કેટલા વધે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ. હવે એમાંથી આઠ બાદ કરીએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, કેટલા બાકી રહે? એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત અને આઠ, બરાબર. ચૌદમાંથી છ બાદ કરતા આઠ વધે છે. ત્યાર પછી જુઓ, છમાંથી ત્રણ બાદ કરીએ તો ત્રણના ત્રણ, ચારમાંથી એક બાદ કરીએ તો ત્રણ, બરાબર. આ તો નાના નાના અંકો છે એટલે તમે આંગળીની મદદથી કરી શકો છો, બરાબર. ચાલો એના પછી આપણે આગળ જોઈએ. છસો ને બેતાલીસ ઓછા ચારસો ને તેર, અહીંયા આગળ બેમાંથી ત્રણ બાદ કરવાનું છે, એટલે કે નાની રકમ અને મોટી રકમ. દસકો લેવો પડશે તો આપણે ચાર પાસેથી દસકો લઈએ તો એની ઉપર ત્રણ વધે, બરાબર. એક ઓછો કરીએ ને ચારમાંથી, તો કેટલા વધે? ત્રણ વધે. અને બેના કેટલા થાય? તો કેસે બાર થાય, તો બારમાંથી ત્રણ બાદ કરો. ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર ભેટા કરીએ આપણે, એમાંથી નવ કાઢી નાખીએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ કેટલા વધ્યા? અરે ત્રણ કાઢવાના છે, એક બે અને ત્રણ, તો કેટલા વધ્યા? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, બરાબર. એટલે આવ્યા અહીંયા આગળ જવાબમાં નવ, બરાબર. બારમાંથી ત્રણ જ બાદ કરવાના હતા એટલે નવ આવ્યા. ચાલો એના પછી ત્રણમાંથી એક બાદ કરીએ. એ તો તમારે ત્રણ આંગળી છે, બરાબર, અથવા તો વેઢા લઈ લો, તો ત્રણ વેઢામાંથી એક કાઢી નાખો તો કેટલા વધે? અહીંયા આગળ અહીંયા જો, આ એક બે અને ત્રણ, આ બે કાઢી નાખો તો એક જ વધે ને, હા. તો અહીંયા આગળ ત્રણમાંથી એક બાદ કરવાનું છે, તેમાં બે વધે.
હવે જુઓ, છ છે તો છ માંથી ચાર બાદ કરતા બે વધે છે, બરોબર? અહીંયા ગળા છ છે, એક બે ત્રણ ચાર પાંચ અને છ, તેમાંથી ચાર કાઢી નાખવાના છે, એક બે ત્રણ અને ચાર, તો બે બાકી રહે છે, બરોબર? ચાલો હવે આગળનો દાખલો જોઈએ. 49 વત્તા 20 તો 9 ના 9, એની નીચે 0 છે તેથી, અને 4 માં 2 ઉમેરીએ તો 6, 4 પછી 5 અને 6. એના પછી જોઈએ આપણે 135 વત્તા 146, બરોબર? તો 135 માં 146 ઉમેરવાના છે. 5 માં 6 ઉમેરીએ, 5 લીટા અને બીજા 6 લીટા, તો 5 પછી ગણો, 6 7 8 9 10 અને 11, તો 11 નો 1 વધી પડી 1, 3 ને 1 4 અને 4 ને 4 8. બાળમિત્રો, તમારે આગળ મૌખિક ગણતરી આવશે, 2 ને 2 4 4 ને 4 8, આ રીતની મૌખિક ગણતરી આવશે, એટલે મોડેથી ગણતરી કરવાની પ્રેક્ટિસ રાખવાની, બરોબર? નાના નાના અંકો હોય તો આ રીતની ગણતરી તમારે કરવાની. ત્યાર પછી 1 વત્તા 1 કેટલા થાય? 2. આવા નાના નાના અંકો માટે આપણે લીટા કે વેઢાની જરૂરિયાત નથી, બરોબર? તો બાળકો, અહીંયા આગળ આપણો આ ઉકેલ શોધવાનું જે દાખલા છે તે અહીંયા આગળ પૂર્ણ થાય છે, બરોબર? તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે? તો અહીંયા આગળ આપણેની ગમ્મતમાં જેટલા જેટલા આ ઉદાહરણના દાખલા આપેલા છે, બરોબર, એ તમારે તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખવાના છે. ફક્ત આ ચોરસ કરેલા રંગબેરંગી ચોરસ છે ને એ લખવાના છે, અને અહીંયા બાજુમાં વિગત હોય તે લખવાનું છે, બરાબર? એટલે પેજ નંબર 76નો એક ઉદાહરણ છે, જે આખો દાખલો ગણ્યો હોય ઉદાહરણનો તે તમારે ગણવાનું છે. એક ઉદાહરણમાં 3 ગણ્યા હોય તે ગણવાનો નથી, આખો દાખલો ગણ્યો હોય એટલે કે અહીંયા આગળ આ પુસ્તકવાળો નીચેનો દાખલો, બરાબર, એ દાખલો આખો ગણેલો છે એટલે એ ગણવાનો છે. અને અહીંયા આગળ જો શરીફાવાળો દાખલો છે ને, એ કેટલા ગણેલા છે? 1 2 3 4 અને 5માં દાખલામાં આખો દાખલો ગણેલો છે, જે છેક નીચે ગણેલો છે એ તમારે આખો ગણવાનો છે, આ બધા ગણવાના નથી, બરાબર? એટલે અત્યાર સુધી 3 દાખલા, પછી આ 4થો 5મો, પછી સામે પેજ ઉપર 6ઠો 7મો અને આ 5 નંબરના, બરાબર, ત્યાં સુધીના દાખલા તમારી નોટબુકમાં સુંદર અક્ષરે પ્રકરણનું નામ લખી અને તમારે ગણવાના છે. એના પછીનું જે આગળનો અભ્યાસ છે, 6ઠા નંબરથી આપણે બાકી રાખ્યું છે, બરાબર, એ 6ઠા નંબરનો અલગ પોઈન્ટ છે, અલગ રીતના દાખલા છે, એટલે આપણે ફરી વખત આવતા પીરિયડમાં તમને સમજાવી દઈશું. તો ચાલો બાળમિત્રો, અત્યાર સુધીનું હોમવર્ક તમારી નોટબુકમાં તમારે નિયમિત કરતા રહેવાનું છે. ત્યાં સુધી આવજો.